નમસ્કાર દર્શક મિત્રો, વાત ચલે ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે અમિશા રાજ. રાજેન્દ્રનગર માં વેરા વધારવા બાબતે ધમાસાન. નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની આર્થિક હાલત હાલ ખરાબ છે ત્યારે રાજપીપળા નગરમાં સુવિધાઓ પૂરી પાડવા પાલિકા પાસે પોતાના સ્વભંડોળમાં આવક ઝીરો છે તેમ ખુદ પાલિકા પ્રમુખ કબૂલે છે. માટે પહેલો વિકલ્પ વેરો છે ત્યારે પ્રજા સામે વેરા વધારાની બાબત આજે રાજપીપળા નગરપાલિકાએ રજૂ કરી. તેમાં નગરમાં જૂથવાદ ઉભો થયો, વેરાનો વિરોધ વધ્યો, સોશિયલ મીડિયામાં પણ વિરોધના વંડોળ જોવા મળ્યા. વેરો વધારવો એ તો નગરપાલિકાની પ્રથા છે, બરાબર છે. હવે તમે જાણો છો કે છેલ્લા 4 મહિનાથી નગરપાલિકા કર્મચારીનો પગાર થયો નથી અને આજે બીજા જે સભ્યો છે આગળ ઇલેક્શન આવી રહ્યું છે એટલા માટે આ લોકો જોરશોરમાં લોકોને ભ્રમભીત કરી રહ્યા છે. અમે લોકો થકી ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અમે બી લોકોને સમજીશું અને વેરા બહારમાં લાવીને જ ઘટાડી વધારવાનું જે કરવાનું છે કરીશું. નગર 5 નગરપાલિકા ગુજરાતની એવી છે જે સ્વભંડોળમાં ખર્ચો પારી અને પેન્શનરોને 18 લાખ રૂપિયા જેવી માધ્યમ રકમ દર મહિને ચૂકવે છે. જે કાંઈ પણ વેરા વધારાશે એ બોર્ડમાં લઈને બોર્ડના દરેક સભ્યોના મત દ્વારા, બહુમતી દ્વારા વેરા વધારવામાં આવશે. અમે પણ જનહિત દ્વારા ચૂંટાઈને આવેલા છે અને જનતા પર કોઈ પણ પ્રકારનું ભારણ પડે એવું પણ અમે કરવા માગતા નથી. બીજું છે કે એમ કહેવાય છે કે અત્યારે લોકડાઉનમાં પણ અમે લોકડાઉનમાં વેરા અમે નાખવાના નથી, પણ હાલ અત્યારે બોર્ડ બોલાવીને નક્કી કરવામાં આવશે.